સ્વાધ્યાય 1.23 નંબરનો પ્રશ્ન, એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુત ભાર 2 સેન્ટીમીટર અંતરે 9 × 10^4 ન્યૂટન પ્રતિ કુલમ્બ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તેની રેખીય વિદ્યુત ભાર ઘનતા ગણો. અનંત લંબાઈનો રેખીય વિદ્યુત ભાર તેનાથી 2 સેન્ટીમીટર અંતરે આપેલા મૂલ્યનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. ધારો કે અનંત લંબાઈનો રેખીય વિદ્યુત ભાર આ છે, એક સળિયો, એક તાર કે જેના પર અનંત લંબાઈનો રેખીય વિદ્યુત ભાર પથરાયેલો છે, જેના લીધે તેનાથી આર અંતર એટલે કે આર બરાબર 2 સેન્ટીમીટર અંતરે આવેલા પી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર આપેલું છે 9 × 10^4 ન્યૂટન પ્રતિ કુલમ્બ. તો તેના પરના રેખીય વિદ્યુત ભારની ઘનતા લેમડા મેળવવાનું છે. રેખીય વિદ્યુત ભારની ઘનતા લેમડા. મિત્રો, આપણે આગળ થિયરી ભણી ગયા. આવા અનંત લંબાઈના રેખીય વિદ્યુત ભાર વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કંઈક આ પ્રમાણે હતું. ઈ બરાબર લેમડા અપન 2π0 1/r r કેરેટ. જો રેખીય વિદ્યુત ભાર ઘનતા ધન હોય તો તારને લંબ બહાર તરફની દિશામાંનો એકમ સદિશ આવશે r કેરેટ. જો ઋણ હોય તો તારને લંબ અંદરની તરફ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર ધન આપેલ છે એટલે રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમડા પણ ધન હશે. સમીકરણમાં ઈનું મૂલ્ય છે આર છે, લેમડા આપણે મેળવવાનું છે, એપ્સિલોન ઝીરોનું મૂલ્ય તો આપણને ખ્યાલ જ છે. તો સીધું સમીકરણ લખી રાખીએ, આવી અનંત લંબાઈને રેખીય વિદ્યુતભાર વિતરણ ધરાવતા ભાગના લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું. અહીં પહેલા ઉલ્લેખ કરી રાખીએ, અહીં આર બરાબર 2 સેન્ટીમીટર એટલે 2 × 10^-2 મીટર. આર અંતરે વિદ્યુત ક્ષેત્ર ઈ ઓફ આર 9 × 10^4 ન્યૂટન પ્રતિ કુલમ્બ અને લેમડા આપણે મેળવવાનું છે. અનંત લંબાઈના રેખીય વિદ્યુત ભાર વિતરણના લીધે તેનાથી આર અંતરે ક્ષેત્ર ઈ ઓફ આર બરાબર લેમડા અપન 2π0 × 1/r મુજબ લેમડાને કરતા બનાવે તો લેમડા બરાબર ઈ ઓફ આર ના ગુણાકારમાં જશે 2π0 અને આર. બધી જ કિંમત છે આપણી જોડે લખી રાખે. ઈ ઓફ આર 9 × 10^4, 2π નું મૂલ્ય 3.14, એપ્સિલોન 0 8.85 × 10^-12 અને આર છે આપણું 2 સેન્ટીમીટર તો 2 × 10^-2. મિત્રો, કેલ્ક્યુલેટરમાં તમે ગણતરી કરશો તો આનું ફાઇનલ પરિણામ તમને મળી આવશે લેમડાનું, જે કેલ્ક્યુલેટર 1 × 10^-7 જેટલું મળશે કુલમ્બ પ્રતિ મીટર. આ ફાઇનલ પરિણામ.